સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે માઇનિંગ કરતા ભૂમાફિયો દ્વારા માઇનિંગ નિયમના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે હાલમાં અંબુજા સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કોઈ પણ નીતિ નિયમ વગર માઇનિંગ કરી સિંગસર ગામના ખેડૂતો અને ગામ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. માઇનિંગ કરેલા ખાડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાથી ખાડાઓની ફરતે કોઈ દિવાલ ના હોવાથી ગામ લોકો તથા પ્રાણીઓ અવારનવાર તેમાં આકસ્મિક રીતે પડી જવાથી મૃત્યુને ભેટે છે, જેની અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અંબુજા સિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અંતે સિંગસર ગામના લોકો ન્યાયની આશાએ કોર્ટનો સહારો લેવા મજબૂર બન્યા છે. સંવાદદાતા દિલેન સોલંકી વેલણ, દીવ મિરર ન્યૂઝ, કોડીનાર. ભરત દાબુભાઈ રાઠોડ છે, હું સિંગસરનો જ રહેવાસી છું. અમારા ગામમાં અંબુજા કંપનીની માઇનિંગ આવેલી છે, જે 2011થી ચાલુ છે. માઇનિંગ પહેલાં ઘણા વર્ષો સારી રીતના, મતલબ અંબુજા કંપની દ્વારા નિયમો પ્રમાણે માઇનિંગ કરવામાં આવતું હતું, પણ થોડાક વર્ષોથી અંબુજા કંપની અને ગામ પંચાયતના ભૂમાફિયાઓ અને બીજા રાજકારણીઓ માણસો દ્વારા ગામમાં જેસીબી ઇટાસી દ્વારા ખનન કરી આવી રહ્યું છે. જેમાં પહેલાં તો એમ છે કે એમાં જે સરફેસ માઇનરનો જ ઉપયોગ કરવાનો હોય છે, પણ આ લોકો જેસીબી ઇટાસીનો ઉપયોગ કરે છે અને બેફામ ખનન કરે છે, જેમનાથી અમારે બાળકો, વૃદ્ધો અને પશુઓ હેરાનગતિઓ થાય છે. બીજા નંબરમાં આ લોકો સ્ટેપમાં માઇનિંગ નથી કરતા. ત્રીજા નંબરમાં આ લોકો ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવ્યો નથી, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં નથી આવ્યું. પછી ખુલ્લા વાહનોમાં પરિવહન કરવામાં આવે છે, ઓવરલોડિંગ માલ મટીરિયલ ભરીને લઈ જવામાં આવે છે, બિનખેતી જમીનમાં ખેતી થાય છે. એવા ઘણા બધા મુદ્દાઓ જે અંબુજા છે તે ગેરકાયદેસર સરકારના નિયમો વિરુદ્ધ ખનન કરી રહી છે. તો જો અત્યાર સુધીમાં અમે ટોટલ 59 અરજીઓ જે તે તંત્ર જૂનાગઢ, ગીર સોમનાથ, સુત્રાપાડા અને ગાંધીનગર જે તે ડિપાર્ટમેન્ટ જેમને લાગે છે બધા ડિપાર્ટમેન્ટમાં આટલી આટલી અરજીઓ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, એટલે અમે લાસ્ટમાં હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જો આમાં યોગ્ય અને સાચી દિશામાં જો તપાસ કરવામાં આવે તો અંબુજા કંપનીને કરોડો રૂપિયાનું કૌભાંડ ખુલે એમ છે, બહાર આવે એમ છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો.